ઉપલેટા શહેરમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે વિવિધ પ્રકારના મીઠાઈના અન્નકૂટની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં દ્વારકાધીશ સોસાયટી સામે આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હજારો નૂતન વર્ષના દિવસે ભગવાન શ્રી ગોવર્ધન પર્વતની લીલા કરી ભક્તોને નવજીવન આપ્યું હતું તે દિવસથી ભક્તો દ્વારા આજના નૂતન દિવસે મીઠાઈઓ બનાવી પ્રસાદી રૂપે ધરવાની અન્નકૂટ સેવા શરૂ કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ દિન સુધી અવિરતપણે અન્નકૂટ દર્શન પ્રથા સતત ચાલુ જ રાખવામાં આવી છે હિન્દુ ધર્મના દરેક મંદિરોમાં અન્નકૂટનું મહત્વ વધારે હોય છે દરેક મંદિરોમાં અન્નકૂટનો ભોગ ધરવામાં આવે છે આ અન્નકૂટની મીઠાઈનો પ્રસાદ બીજે દિવસે એટલે કે ભાઈબીજના દિવસે સવારથી સાંજ સુધી દરેક ભક્તોમાં પ્રસાદી રૂપે મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે ઉપલેટા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે સંતો અને ભક્તો દ્વારા ધૂન કીર્તન તેમજ આરતી કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા વાલા વાલા ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ સમગ્ર પરિવાર સર્વને સર્વ પ્રકારે સુખી રાખે એવી ભગવાનના ચરણોમાં નૂતન વર્ષે અમે પ્રાર્થના કરીએ છીએ આ નૂતન વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે ગોવર્ધન લીલા કરી બધા ભક્તોને સુખ આપ્યું અને એ વખતથી આ ઉત્સવ ચાલ્યો આવે છે ભગવાનની આગળ અનેક પ્રકારના ભાવથી મિષ્ટાન મીઠાઈઓ બનાવી ધરવામાં આવે એ અનકોટ ઉત્સવ કહેવાય બધા જ મંદિરોમાં દેવ મંદિરોમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુ ધર્મ પ્રમાણે અનકોટ પૂરવામાં આવે એમાં હજારો લોકો દર્શન કરે અને ભાઈ બીજનેથી એમનો પ્રસાદ બધાને વિતરણ કરવામાં આવે આ બધા જ મંદિરોમાં આ ઉત્સવની પ્રથા છે હિન્દુ ધર્મના હવેલી હોય કે સ્વામિનારાયણ મંદિર હોય કે રામજી મંદિર હોય કોઈ પણ મંદિર હોય આ ઉત્સવ પ્રધા ઉત્સવ પ્રધાન દેશ છે આનકોટ ઉછો માં દર્શન કરવા માટે સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં બધા જ ભક્તો ભાઈઓ ભાઈઓ ખૂબ ઉમટી પીડા છે ખૂબ લાભ લે છે બધા જ ભક્તોને આવવા અમારું પણ આમંત્રણ છે દિનેશ ચંદ્ર વાડિયા ન્યૂઝ ઉપલેટા